ની ખાસ રજૂઆત દિવાળી સ્પેશિયલ મની મેનેજરમાં હું પી ટી દલાલ આપનું સ્વાગત કરું છું દીપોત્સવના પર્વ પર આપણે જ્યારે દીવા પ્રગટાવી પ્રકાશનું પર્વ ઉજવીએ છીએ તો મની મેનેજરમાં પણ આપણે દિવાળીની ઉજવણી કરીશું જાણીશું કે ગયા સંવતથી આ સંવતમાં શું શું બદલાયું અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે આપણા ખાસ મહેમાન ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર ટ્રાન્સિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ આપ ત્રણેયનું ઘણું સ્વાગત છે અને શરૂઆત કરીશું દિવાળીની શુભકામનાઓ સાથે અને આઈ હોપ કે એક પ્રોસ્પરસ યર આપણા બધા માટે તો થાય પણ વધારે સૌથી વધારે આપણા દર્શકો માટે થાય અને એના માટે જ આજે આપણે ચર્ચા કરીશું કે કયું આપણું યર હેઝ ગોન બાય અને આગળ શું એક્સપેક્ટ કરવું જોઈએ તો કાતિબાય ટુ બિગિન વિથ યુ લાસ્ટ યર કેવું રહ્યું આપણું ઇક્વિટી માર્કેટ હોય ડેટ માર્કેટ હોય ઓવરઓલ તમે મા માર્કેટ તમને કેવું લાગ્યું એનો બહુ જ રોમાંચક વર્ષ રહ્યું એકચ્યુઅલી એક રીતે જોવા જઈએ તો યુનો એમાં છે ને એટલું બધું રોમાંચક થયું છે કે જે નિફ્ટી હતી તે નિફ્ટીમાં બહુ ફેરફાર નથી દેખાયો એટલે જે આપણી પાસે બ્લૂ ચિપ્સ હતા કેપ્સ હતા એમાં બહુ ફેરફાર નથી એટલે નિફ્ટીમાં આંકડાના હિસાબે જોઈએ તો આઠ દસ ટકાનો વધારો થયો વરસ ટુ વરસ પણ એની સામે કેટલાક એવા ક્ષેત્રો હતા જ્યાં બે હિસાબ તેજી જોવા મળી એના દાખલા તરીકે રિયલ્ટી છે ઓટોમાં લગભગ વીસ ત્રીસ ટકાનું આપણે ગ્રોથ જોયું રિયલ્ટીમાં લગભગ ચાલીસ એક ટકાનું ગ્રોથ જોયું પીએસયુ બેન્ક્સમાં ખાસ કરીને સાહીઠ ટકાનું ગ્રોથ થયો એટલે ડિફેન્સ સેક્ટરમાં કેટલા બધા સ્ટોક્સમાં કેટલો બધો ગ્રોથ થયો એટલે કેટલા બધા એવા અલગ અલગ અમુક એવા જગ્યાઓ હતી કે જ્યાં જબરજસ્ત ગ્રોથ થયો છે અને ગ્રોથમાં એવો ગ્રોથ થયો કે રેકોર્ડ બ્રેકિંગ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવેલા એટલે આમ જોવા જઈએ તો ઘણા બધા રેકોર્ડ બ્રેકિંગ થયા ન્યૂઝ આવ્યા છે જીએસટીનું કલેક્શન સૌથી વધારે થયેલું એટલે એવી બધી સિચ્યુએશનમાં આપણે એવું લાગે કે ભારત દેશ યુનો દોડી નથી રહ્યું ઉડી રહ્યું છે એટલું સ્પીડમાં આપણે આગળ વધી રહ્યા છે અને એમાં મને લાગે છે કે આગળ છેલ્લા વર્ષમાં અને આગળના આવતા વર્ષોમાં આપણા બધા દર્શકોને આ દિવાળીની પણ આવતી કેટલી દિવાળીઓ સુધી બહુ સરસ એક મજાનો સમય મળશે અને એની સાથે બધા દર્શકોને પણ આવતી દિવાળીનો અને આગળની બધી દિવાળીનો શુભેચ્છા તમને બધાને પણ આઈ થિંક બહુ જ સારું રહ્યું છે વર્ષ પણ કોઈ કોઈ જગ્યાઓ ઉપર એટલું બધું સારું નથી જેમ કે ડેટ માર્કેટમાં આપણે જોયું કે યુનો ઇન્ટરેસ્ટ રેટ થોડી વધી ગઈ ને વધવાને કારણે બધી વસ્તુઓ મોંઘી થઈ ગઈ એટલે જે લોકો બચત કરવા માંગે છે સેવર્સ ફિક્સ ડિપોઝિટર્સ એ લોકો માટે જરાક સારું છે પણ જે લોકોની પાસે લોન્સ ને લાયબિલિટીઝ છે હોમ લોન્સ છે એ લોકોનું પરિસ્થિતિ થોડીક બજેટ થોડું ડામાડોલ થઈ ગયું કારણ કે બધા ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા અને નીચે જવાનું પણ કઈ ઈચ્છા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર મેડ મોર के डायरेक्ट इन्वेस्टर्स लार्ज कैप मेड मोर के ब्रॉडर सेगमेंट्स में मेड मॉर कया कई रीतना सो वेरी इंटरेस्टिंग दिस टाइम જે તમે બ્લુચિપ શેર્સમાં જો તમારું ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હતું તો એમાં એટલું બધું રિટર્ન નથી થયું એ જ કેપમાં પણ એ કેપ ફંડ્સમાં જો તમે ઇન્વેસ્ટેડ હતા તો કેપ ફંડ્સ લગભગ પંદરથી અઢાર ટકા સુધીનો એમાં ગ્રોથ જોવા મળ્યો છે મિડ કેપ ને સ્મોલ કેપ તો ઓફકોર્સ સારું થયું પણ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ આવું જનરલી થતું નથી કે એનો લગભગ કેપ ફં ઇન્ડેક્સની સાથે જ ચાલતો હોય ફ્લેક્સી કેપ ઇન્ડેક્સથી થોડા આગળ ચાલતા હોય પણ ધીસ ટાઈમ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર ઇન કેપ એને ઘણું વધારે રિટર્ન મળ્યું છે અને બ્લુચિપ ઇન્વેસ્ટર્સ જે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હતા એ લોકોના ઘણા બધા મોટી મોટી દિગ્ગજ કંપનીઓના શેર્સ છેલ્લા બે બે ત્રણ ત્રણ વર્ષ અઢી અઢી વર્ષથી ત્યાં ને ત્યાં જ છે એટલે એમાં કોઈ જાતનો ચાલચલન જ નથી પણ કેપ ફંડ્સ જબરજસ્ત રિટર્ન દેખાડી દીધું કમ્પેર ટુ ના જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થયો છે આઈ થિંક વી શુડ્રીબ્યુ ટુ રિટેલ ઇન્વેસ્ટર્સ જે મેજર ભાગ એમનો ભજવી રહ્યા છે વાઇલ ફોર ઇન્વેસ્ટિંગ ઇન ધ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ માર્કેટની દિશાને અને માર્કેટના ગ્રોથને રિટેલ ઇન્વેસ્ટરનું પાર્ટિસિપેશન જો ન હોત તો કદાચ આપણે આટલું જોયું ના હોત કઈ રીતના તમે જોઈ રહ્યા છો પ્રીતિ સૌથી પહેલાં તો તમને અને બધા આપણા દર્શકોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને આ વર્ષ માટે તો આઈ થિંક એવરીથિંગ હેઝ બીન વેરી ગુડ યસ તો કાર્તિક જેમ કીધું કે આગળના વર્ષો પણ આપણે આવી જ દિવાળી જોઈએ એ બધાની ઈચ્છા તો છે જ બટ કમિંગ બેક આ વર્ષની તમે જે વાત કરી આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી હર વર્ષે તમે જુઓ તો એનું એક ટ્રેક રેકોર્ડ જુઓ તો છેલ્લા લગભગ દસ વર્ષથી સ્લોલી અને સ્ટેડીલી એક સુરક્ષા કવચનું કામ કરી રહી છે આપણી કેપિટલ માર્કેટ્સ ખાસ કરીને ઇક્વિટી માર્કેટ્સ માટે અને એનું પ્રમાણ તમે જુઓ કે એક વરસમાં જુઓ તો સ્ટેડી રાઈઝ એક એસઆઈપીના ફિગર્સમાં દેખાઈ રહી છે એસઆઈપીનું એક એવું એક આઈ થિંક નામ થઈ ગયું છે કે લોકો એસઆઈપીને એવી રીતે એક સંદર્ભમાં ગણે છે કે હું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ નથી કરતો હું એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરું છું એટલે એ એક માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે લોકો માટે હવે એક આપણે કહીએ કે રોટી કપડાં મકાન ઓર એસઆઈપી એટલે એક લાઈફસ્ટાઈલ બની ગઈ છે અને વિચ ઇઝ વેરી ગુડ ઇનફેક્ટ રેકોર્ડ્સ તમે જુઓ તો જે એફઆઈઆઈઝ અવર જવર કરે છે ઇન્ડિયન કેપિટલ માર્કેટ્સમાં આપણા જે મ્યુચ્યુઅલ ફંડના ફ્લોઝ છે થ્રુ એસઆઈપી ઓર લમસમ ઇન્વેસ્ટમેન્ટ એની સામે એક સુરક્ષા કવચ બનીને ઊભા રહ્યા છે અને એનું પ્રમાણ આઈ થિંક આપણા પ્રધાનમંત્રીએ પણ એક પોતાના સ્પીચમાં કીધેલું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે એક રોકાણ કરતી જે આપણી રિટેલ પ્રજા છે આઈ થિંક એનું બહુ જ એક બહુમૂલ્ય એમાં એક કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એનું સીધું એક ફિગર્સ તમે જુઓ તો લગભગ બે હજાર દસ કે બારમાં મ્યુચ્યુઅલ ફંડનું જે કોર્પસ હતું એ ટોટલ સાડા સાત લાખ કરોડ કે આઠ લાખ કરોડ હતું જે આજે અગિયાર વર્ષમાં લગભગ છેતાલીસ લાખ કરોડ જેટલું થઈ ગયું છે ફોર્ટી સિક્સ લાખ કરોડ આજ એક મોટો પ્રમાણ છે કે થ્રુ કોન્સ્ટન્ટ આપણે કહીએ કે નોલેજ શેરિંગ કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન ઓર કે લોકોની હવે સમજ આવી ગઈ છે કે આપણે આડેઆવડે કોઈ પણ રોકાણ કરવાની જરૂર નથી જો આપણે એક મોટો કોર્પસ એક મોટી એક પૂંજી ભેગી કરવી હશે તો આ જ માધ્યમથી ધીમે ધીમે આપણે આગળ વધી શકશું નોટ સેઈંગ કે સ્ટોક્સમાં રિસર્ચ જેનું છે એ લોકો ફાયદો કરે છે બટ ફોર ધ રિટેલ ઇન્વેસ્ટર અને ઇનફેક્ટ એચ એનઆઈ અને એનઆરઆઈસ પણ મ્યુચ્યુઅલ ફંડ્સ ને હવે વધારે સમજી રહ્યા છે અને એક ટેન્શન ફ્રી હોય ને તમારી પાસે જો સમજ ના હોય તો આઈ થિંક ઇટ્સ તમારો ધંધો પણ ચાલે અને તમારી ઇન્વેસ્ટમેન્ટ્સ પણ ચાલે અને રાતના ઊંઘ પણ આવી જાય હા એ જ રાતની ઊંઘ નહીં ખરાબ થવી જોઈએ મેઈન છે પણ વિરલ ભાઈ યુ નો હજી પણ એક ક્લાસ છે કે જે સ્મોલ અને મિડ કેપ માં વધારે બિલીવ કરે છે અને મેબી થોડું પોર્શન રાખવું પણ જોઈએ ઓલ ધો મિડ કેપ આપણે જોયું હતું કે હવે પાછલા થોડા મહિનાથી આપણે એને ત્યાં ગતિ જોઈ રહ્યા છીએ એના આગલું વર્ષમાં મિડકેપ એટલા ચાલ્યા નહોતા કઈ રીતના તમે આ બે સેગમેન્ટને જોઈ રહ્યા છો ને વિધિન દેટ તમે સેક્ટોરિયલ ફંડ્સ પર તમારો શું વ્યૂ છે એમનું પર્ફોમન્સ કેવું રહ્યું છે એ પાછલા સંવાદમાં પ્રીતિબેન તમારો આભાર અમને આ શોમાં બોલાવવા માટે અને બધા દર્શકોને મની મેનેજરના બધા દર્શકોને દિવાળીની શુભકામનાઓ આપણે આમ જોઈએ ને તો લાસ્ટ સંવતથી આ સંવત જ્યારે આપણે ચર્ચા કરીએ કે આપણે હંમેશા સુખ અને સમૃદ્ધિની વાતો કરતા હોઈએ છીએ અને સુખ અને સમૃદ્ધિ અગર આપણે પૈસાથી જ્યારે વિચારીએ ત્યારે આપણને જે પણ ઇન્વેસ્ટરો જે પણ નિવેશકો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે ત્યારે એમને હંમેશા ક્યાં વધારે રિટર્ન છે ને એ એમના ધ્યાનમાં આવે કે ભાઈ જ્યાં વધારે રિટર્ન હોય ત્યાં એમના પૈસા એ રોકાણ કરવાનું વિચારે અને એમાં જે એવી રીતે આ જે મિડકેપ અને સ્મોલ સ્મોલકેપનું સેગમેન્ટ છે ને એ હંમેશા લોકોને ખેંચતું રહ્યું છે આકર્ષાતું રહ્યું છે કે આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ તો રિટર્ન વધારે આવશે બે હજાર બાવીસની વાત કરીએ તો બે હજાર બાવીસમાં ડેફિનેટલી મિડકેપ અને સ્મોલ કેપ એટલું પરફોમન્સ એટલું નહોતું સારું આપ્યું પણ આ જે લાસ્ટ સંવતથી આ સંવતમાં તમે જશો તો મિડ કેપ અને સ્મોલ કેપનું પર્ફોમન્સ બહુ જ સારું રહ્યું છે અને ઇન્ફેક્ટ એનું રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો એની રેન્જ જે હતી એ ટ્વેન્ટી ટુ પર્સન્ટથી ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટની રેન્જ રિટર્નની રેન્જ છે એ રહી છે મિડકેપ અને સ્મોલ કેપમાં તો ડેફિનેટલી હંમેશા રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી ઓવર ધ લોંગર રન પણ તમે જોશો તો મિડકેપ અને સ્મોલ કેપ પોર્ટફોલિયોમાં આપણે રાખવાની સલાહ આપતા જ રહ્યા છે અને અગર તમે રિસ્કના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એમ વિચારો કે ભાઈ મિડકેપ અને સ્મોલ કેપમાં કદાચ વધારે રિસ્ક છે કે તમને ડર લાગે છે કારણ કે જ્યારે ફોલ પણ આવે છે ત્યારે એ ફોલ પણ એમનો સારો એવો દેખાય છે એમાં અને એમાં લોકો ઘણી વખત ડરી જાય છે તો મિડકેપ અને સ્મોલ કેપ કેટેગરીવાઈઝ અગર તમે પ્યોર કેટેગરીમાં તમે ના જતા હો તો મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ આ પણ બે એવી કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડમાં જેમાં મિડકેપ અને સ્મોલ કેપનો અમુક હિસ્સો હોય છે ત્યાં તો અગર તમે ડરો છો તો એ ધ્યાનમાં ન ઓટું વધારે લઈને તમે આવી કેટેગરી કે જે ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ છે જેમાં તમે ડેડિકેટેડલી અમુક પોર્શન તમે રાખી શકો છો જે તમને રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂથી તમને બહુ સારી રીતે કોમ્બિનેશનમાં આપી શકે જેવી રીતે કાર્તિકભાઈએ કીધું કે લાર્જ કેપ સેગમેન્ટ બહુ સારું ગયું એવી જ રીતે મિડ કેપ અને સ્મોલ કેપ પણ વિધિન દેટ મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપમાં પણ બહુ સારી રીતે પરફોર્મ કર્યું છે અને સાયમલ્ટેનિયસલી ઘણી વખત શું થાય છે કે લોકો સેક્ટોરિયલ ફંડ્સને જોતા નથી હોતા તો સેક્ટોરિયલની પણ વાત કરીને પણ જો હવે સેક્ટોરિયલમાં પણ એક લોકોને સમજવું જરૂરી છે કે હરેક કોઈ પણ એક પર્ટિક્યુલર સેક્ટર એક વર્ષે ચાલે છે બધા સેક્ટર સાયક્લિકલ છે એટલે તમે વીસની વાત કરો તો પ્રોબ્લેલી કોવિડનો ટાઈમ હતો ત્યારે ફાર્મા થયું એકવીસમાં ઓટો ઓટો સેક્ટર વધ્યું બાવીસમાં બેન્કિંગ સેક્ટર વધ્યું ત્રેવીસમાં આપણે આ સંમતમાં જ્યારે બેઠા છે ત્યારે નવું સંમત આવવાનું છે ત્યાર સુધી ઓટોએ જ પાછું પરફોર્મન્સ કર્યું છે કારણ કે ઇન્ડિયન સ્ટોરી સારી એવી પુટઅપ થઈ કોવિડ પછી બિઝનેસ ઓપન થયા પણ સેક્ટોરિયલના પોઈન્ટ ઓફ વ્યૂથી લોકો મને હંમેશા એમ લાગે કે એક ફાઇવ ટુ ટેન પર્સન્ટનું એલોકેશન એક સેક્ટોરિયલ સેગમેન્ટમાં આપવું જરૂર છે કારણ કે જે આઉટ પરફોર્મન્સ આવે છે રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી કારણ કે આપણે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ છીએ ત્યારે હાઈ રિસ્ક હાઈ રિટર્નની વાત કરીએ છીએ સિમિલરલી સેક્ટોરિયલ ફંડને પણ એવી જ રીતે જોવું જોઈએ કે એ પણ એક હાઈ રિસ્ક અને હાઈ રિટર્નવાળું છે અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવા ઘણા સેક્ટર્સ છે જેવી રીતે બેન્કિંગ છે ફાર્મા છે એફએમસીજી કન્ઝ્યુમર સેક્ટર છે એ આમ ડિફેન્સિવ એપ્રોચ લઈને કોન્ટ્રીબ્યુશન વાઈઝ તમને એક રિટર્ન સારું તમે એનું વિચારીને તમે એનું એલોકેશન કરી શકો છો તો ડેફિનેટલી મિડ કેપ સ્મોલ કેપ અને સેક્ટોરિયલ આ ત્રણેનું કોમ્બિનેશન પોર્ટફોલિયોમાં હોવું જોઈએ અને એ પૂર્વન પણ થયું છે અને સ્પેશિયલી લાસ્ટ સમર્થ તો આ સમર્થમાં તો થયું જ છે એબ્સોલ્યુટલી અને આપણે એટલી જ એડવાઇસ કરતા હોઈએ છીએ કે યુ નો એસેટ એલોકેશન બરાબર હોવું જોઈએ ડાયવર્સિફિકેશન બરાબર હોવું જોઈએ તો તમને બધા જ એડવાન્ટેજ મળી શકે પણ કાર્તિકભાઈ કમિંગ બેક ટુ યુ કે હવે નેક્સ્ટ સમર્થ માટે આ આપણે એક બેઝ તો જોઈ લીધો કે લાસ્ટ યર કેવું રહ્યું પણ ઇટ્સ નોટ નેસેસરી કે આ નેક્સ્ટ યર પણ આવું જ રહેશે તો ક્યાંથી ગ્રોથ તમે જોઈ રહ્યા છો ગીવન ટુ સિચ્યુએશન અત્યારના જે જીઓ પોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે અને આપણે ઇલેક્શન્સ પણ આવતા જોઈશું જનરલ ઇલેક્શન્સ છે એસેમ્બલી ઇલેક્શન્સ છે ભારતમાં ક્યાંથી ગ્રોથ તમે જોઈ રહ્યા છો શું તમને એક સેક્ટર વાઇઝ જોઈશું કે આપણે આપણી તૈયારી રાખવી જોઈએ એનો સાચી વાત કરીએ કે શુડ બી લુકેટ બ્રોડબેઝ કે સેક્ટર સો મારા હિસાબે સેક્ટરના હિસાબથી ગ્રોથ આવશે અને ઘણો બધો ગ્રોથ આવશે બ્રોડબેઝ ગ્રોથ નહીં મળે કદાચ જે તમારી ફેવરેટ દિગ્ગજ બેંક છે કે એફએમસીજી કંપનીઝ છે એ બધી કંપનીઝનું કામકાજ એ જ રીતે ચાલતું રહેશે એમાં એક બહુ મીઠું અને સરસ દસ પંદર વીસ ટકા દસ પંદર અઢાર ટકા જેટલું રિટર્ન આવતું રહેશે પણ જે રીતે વેરલે કીધું કે એનો સેક્ટર ફંડ્સને જુઓ ના ફોર એક્ઝામ્પલ આ બધી મીડ કેપ ફંડ્સ ને સ્મોલ કેપ ફંડ્સ જે કંપનીઝમાં ઇન્વેસ્ટ કરતું હોય છે રાઈટ આપણો ભારત દેશનું આપણે ઉદાહરણ લઈએ એક સમય હતો કે આપણે ડિફેન્સની બધી જ વસ્તુઓ ઇમ્પોર્ટ કરતા હતા આજે એવી એવો સમય આવ્યો છે કે વી આર અ ડિફેન્સ એક્સપોર્ટર વી આર એન એક્સપોર્ટર ઓફ આર્મ્સ એન્ડ નમ્યુનેશન એટલે આપણે ડિફેન્સ આપણે મિસાઇલો પણ બીજા દેશને આપીએ છીએ એટલે આપણું મેન્યુફેક્ચરિંગ એટલું બધું સક્ષમ થઈ ગયું છે કે મિસાઇલથી લઈને ડ્રોન સુધી આપણે મેન્યુફેક્ચર કરે છે અને આ મોટી કંપનીઝ નથી કરતી નાની નાની કંપનીઝ પણ મેડ ઇન ઇન્ડિયાનું પૂરું ડ્રોન બનાવે છે એટલે એવી પણ કંપનીઝ છે એ જ કંપનીઝ શેરબજારમાં આવશે અને જ્યારે આવશે ત્યારે એ જ કંપનીઝ માઇક્રો કેપ ને સ્મોલ કેપ ને પછી મીડ કેપ બનશે અને જે રીતે એ કંપનીનો ગ્રોથ થતો રહેશે એ જ રીતે આ બધા ફંડ્સનો પણ ગ્રોથ થતો રહેશે સેક્ટર હોય કે પછી સ્મોલ કેપ જુઓ અને જે રીતે કલ્પેશભાઈએ કીધું કે એનો આમાં એસઆઈપી કરતા રહ્યો કારણ કે એટલી બધી નવી નવી કંપનીઝ આવે છે ઇન્ડિયામાં એટલું બધું ઇનોવેશન થઈ રહ્યું છે પછી બીજો સેક્ટર છે પાવર સેક્ટર જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કારણ શું છે કે આ જે છેલ્લા હમણાં જે હાલમાં જે જી ટ્વેન્ટીનું જે સંમેલન થયેલું તો એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ચર્ચા એ હતી કે આપણે આપણી રીતે સક્ષમ બનવું જોઈએ એટલે આપણે આર અ તેલ ઇમ્પોર્ટર કન્ટ્રી આપણે તેલ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો આપણે જો જાતે જ કરવું હોય તો આપણે આપણું જાતે પાવર બનાવવો પડશે તો રિન્યુએબલ એનર્જી ઉપર ઘણો બધો ફોકસ છે તો રિન્યુએબલ એનર્જીમાં જેટલી નેચરલી પાવર કંપનીઝ છે અને નાની નાની કંપનીઝ જે પાવર કંપનીઝને બધા એન્સિલરી ઇક્વિપમેન્ટ્સ આપે છે કમ્પોનન્ટ્સ આપે છે એ બધામાં ગ્રોથ થશે એટલે આવા આવા બધા પોકેટ્સ છે કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર સેક્ટર રિન્યુએબલ એનર્જી પછી ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ કેટલા બધા આવા સેક્ટર્સ છે કે જ્યાં તમને બે હિસાબ ગ્રોથ મળી શકશે આગલા દસ વર્ષમાં એટલે નોટ આગલા સંવત સુધી શું થશે પણ આગલા દસ વર્ષ સુધી તેજી તેજી છે વચ્ચે ઓફકોર્સ જર્ક આવતા રહેશે પણ નેટ નેટ આઈ હવે છે છે ને એવો સમય આવી ગયો કે તમારે પોકેટ્સ જોવું પડશે નોટ કે બ્રોડ બેઝ અને જે પોર્ટફોલિયો ની સ્ટાઇલ હતી એ ઘણી ચેન્જ કરવી પડશે અને નેક્સ્ટ ક્વેશ્ચન હું તમારા માટે લાવીશ કલ્પેશભાઈ કારણ કે યુ નો એઝ અ એઝ અ ઇન્વેસ્ટર ઓર એઝ અ હ્યુમન બિંગ આપણને એવું લાગતું હોય છે કે જેટલું કોમ્પ્લિકેટેડ એટલું આપણને વધારે રિટર્ન્સ મળશે જેટલું આપણને સમજ ના મળે એમાં આપણને વધારે રિટર્ન મળશે આપણે ઓલ્ટરનેટિવસ બી ઘણા બધા શોધવાની યુ નો ચા રાખતા હોઈએ છીએ કે હું કઈ રીતના મારો પોર્ટફોલિયો કંઈ અલગ કરી શકું શું ધેટ ઇઝ ધ વે કે સિમ્પલિસિટી ઇઝ ધ બેસ્ટ વે આ જે ડિસ્કશન હજી સુધી ચાલી રહ્યું છે એમાં આપણે એક જ આઈ થિંક પ્રોડક્ટ પર ફોકસ કરી રહ્યા છે અને એ છે મ્યુચ્યુઅલ ફંડ અને દેટ ઇઝ નોટ બાય આઈ થિંક અનઇન્ટેન્શનલ બટ ઇન્ટેન્શનલી એનું કારણ એ જ છે કે આ એક એવું પ્રોડક્ટ છે અને આપણે રિટેલ ઇન્વેસ્ટરની વાત કરી રહ્યા છે રિટેલ ઇન્વેસ્ટર એક દરરોજ આપણે કહીએ કે જોબ પર જતો હોય પોતાનો ધંધો સંભાળતો હોય પોતાના ફેમિલીની બધી ડ્યુટીઝ કરતો હોય હવે એ વ્યક્તિ જ્યારે કેપિટલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવા માંગે ત્યારે સ્વાભાવિક છે કે એને નોલેજ નથી અને બીજી તરફ છે એક પૂરી મેચ્યોર એક ફાઈનાન્શિયલ માર્કેટ જે પ્રોડક્ટ્સ અને જે પોતાની મેન્યુફેક્ચરિંગ ચાલુ જ રાખે છે કેમ કે એ લોકોને પણ પોતાનું એક આખું એક મશીનરી ચાલુ રાખવાની જ છે હવે આમાં આવીને વચમાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ્સ જે એ એક એવી સિસ્ટમ બનાવી છે કે તમે કેપિટલ માર્કેટ્સમાં પણ પાર્ટિસિપેટ કરી શકો મિનિમમ અમાઉન્ટથી પાર્ટિસિપેટ કરી શકો તમારા કેપેસિટીથી ઇન્વેસ્ટ કરી શકો અને તમારા ગોલ્સને ધ્યાનમાં રાખીને કરી શકો હવે આટલું એક મચ્યોર અને થ્રી સિક્સટી ડિગ્રીઝ રાઉન્ડેડ પ્રોડક્ટ જો તમારી સામે છે જે તમને બધી ચીજોમાં આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટનો મોકો આપે છે ભલે ઇક્વિટી હોય કે ફિક્સડ ઇન્કમ હોય ગોલ્ડ હોય હવે રીટ્સ આવે છે જે રિયલ એસ્ટેટમાં તમને થોડુંક એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો આપશે હવે આનાથી બેટર એક આપણે કહીએ કે સ્ટ્રકચર્ડ પ્રોડક્ટ શું જોઈએ હવે અહીંયા તમારો ક્વેશ્ચન શરૂ થાય છે કે લોકો યેટ ફેશન માટે કે એમ સમજીને કે આ તો બહુ સરળ ચીજ છે સરળ ચીજમાં આટલું બધું મને ક્યાં ફાયદો થવાનો છે એ જ આઈ થિંક માઇન્ડસેટ લઈને ત્યાં ધોકો ખાય છે અને ખોટે ખોટી કોમ્પ્લિકેટેડ પ્રોડક્ટ્સમાં પ્લસ સેકન્ડ હ્યુમન નેચર ગેટ રીચ ક્વિક કે હમણાં હું પૈસા નાખીશ તો ત્રણ મહિના છ મહિનામાં ડબલ એ લાલચ એ લોભ એ બધા જ્યારે આપણે કહીએ ને કે ખોટી ચીજો ખોટા વ્યસનો ફાઈનાન્સના જ્યારે લોકો સમક્ષ આવે ત્યારે જ માર ખાય છે સો ધ સિમ્પલ થિંગ ઇઝ કે કીપ ઇટ સિમ્પલ ઇંગ્લિશમાં એક એક નોર્મલ એક અબ્રિવિએશન અમે ક્યારેક માં વાપરીએ છીએ કે જસ્ટ કિસ ઓકે કિસ ઇઝ નથિંગ બટ કીપ ઇટ સિમ્પલ એન્ડ સ્ટ્રેટ રાઇટ અને એ ચીજ પણ તમે સિમ્પલ તમને પ્રોડક્ટ એક મ્યુચ્યુઅલ ફંડ બનાવીને આપ્યો છે જાણકાર લોકો આપણા બધાથી જાણકાર લોકો એમાં દિવસ રાત કામ કર્યું છે અને એ લોકો કે છે કે ભાઈ અમે અંતમાં જોયું છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો તમારા દસ થી પંદર વર્ષનું જે એક ઇન્વેસ્ટમેન્ટનું રિટર્નનું રેન્જ છે એ જો તમને થી ચૌદ પણ મળ્યું તો યુ આર સેટ રાઇટ સો દેટ ઇઝ ઇટ કે ડોન્ટ ગો ઇન ટુ ઓલ્ટરનેટ પ્રોડક્ટ્સ ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન એન્ડ કીપ ઇટ સિમ્પલ જી તો એક કીપ ઇટ સિમ્પલ અને એટલે જ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી આપણે જોઈ રહ્યા છે કે કેટલી પોપ્યુલર થઈ રહી છે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ઓકે જેને જાણ હોય એ ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ કરી શકે છે પણ જનરલ માટે આપણે મ્યુચ્યુઅલ ફંડ ઓફકોર્સ અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ પણ ગોઈંગ ફોરવર્ડ વિરલભાઈ ઓફકોર્સ એક છે ઇક્વિટી ક્લાસ જે હોવો જ જોઈએ જેને ઇન્ફ્લેશન બીટ કરી શકે છે પણ તમારે જ્યારે એક બેલેન્સ પોર્ટફોલિયો બનાવતા હોય ત્યારે ડેટની પણ એટલી જ જરૂરિયાત હોતી હોય છે કઈ રીતના ડેટ પોર્ટફોલિયો હવે નેક્સ્ટ સંવતમાં તમે બનાવશો અને એસ્પેશલી જે ફિક્સ ઇન્કમ જેને જોઈતી હોય એ એ લોકો માટે તમે શું રેકમેન્ડ કરશો અને એસ્પેશલી એમાં પણ હું એક ક્લાસ જે એડ કરીશ એ છે રિટાયરમેન્ટવાળો વર્ગ કારણ કે એ લોકોએ બધી બાજુથી યુનો ફાઇટ કરવાનું હોતું હોય છે ગીવીન ધ કરંટ કંડિશન્સ કઈ રીતના તમે સજેસ્ટ કરશો પ્રીતિબેન એક્ચ્યુઅલી છે ને આમ જોવા જઈએ ને તો ડેટની ચર્ચા આપણે આમ લાસ્ટ યર જ્યારે પિક થઈ ગઈ હતું ઇન્ટરેસ્ટ રેટ ના રાઈઝ જે થયા એ લાસ્ટ યરથી દેખાવા માંડ્યા અને અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ સંમતમાં બેઠા છીએ ત્યારે ડેટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ટરેસ્ટ રેટના પોઈન્ટ ઓફ વ્યૂથી પીક છે હવે એના કોઈ એંધાણ એવા દેખાતા નથી કે ક્યારે એને હજી ઓછા કરવાનું ચાલુ કરશે નહીં તો એ વખતે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડના સ્પેસિફિકલી વાત કરી રહ્યા છે ને તો આપણે સ્ટાર્ટિંગમાં હાઈ રિસ્ક અને હાઈ રિટર્નની વાત કરી જે મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ છે સિમિલરલી અગર મ્યુચ્યુઅલ ફંડના જ અગર પોર્ટફોલિયોની વાત કરીએ તો ડેટ કેટેગરી એ હંમેશા બહુ એટ્રેક્ટિવ કેટેગરી રહી છે અને ડેટ ફંડ પરસે અગર હું વાત કરું ને તો થોડુંક ડિસપોઇન્ટમેન્ટ આ વર્ષેના બજેટમાં જે ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આવ્યું કે ભાઈ બધાને ફિક્સ ડિપોઝિટ્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હોવ બધાને એક જ સ્તર પરથી એનું કેલ્ક્યુલેશન થઈને ટેક્સેશન આવવાનું આવ્યું ત્યારે ડેટનો જે પહેલાં એટ્રેક્ટિવનેસ હતી ને એ થોડીક ઓછી થઈ ગઈ છે હવે હંમેશા જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી વાત કરીએ ને ત્યારે ક્યારેક ને ક્યારેક એનો ઉકેલ લાવવામાં કે એનો તોડ લાવવામાં હંમેશા કાંઈ ને કાંઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટસ વાઇઝ કરતી હોય છે અને સિમિલરલી અગર એ ડેટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ડે જે બેલેન્સ ફંડ જે છે જેમાં ઇક્વિટી અને ડેટનું કોમ્બિનેશન છે કા પછી તમે એમ કહી શકો કે એમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ હાઇબ્રિડ કેટેગરીના જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે એમાં એક બેલેન્સ ફંડ થઈ ગયું કે પછી મલ્ટી એસેટ ફંડ થઈ ગયું અને એમાં કન્ઝર્વેટિવ હાઈબ્રિડ કે એગ્રેસિવ હાઈબ્રિડ તો આજે જે કેટેગરી ઇટસેલ્ફ બેલેન્સ હાઈબ્રિડ કેટેગરી ઇટસેલ્ફ એટલી મોટી કરી નાખી છે ને અને એમાં ટેક્સેશનનો પણ એક ટેક્સની પણ એફિશિયન્સી આપી દીધી છે કે તમે પહેલાં ઇન્ડેક્સનો બેનિફિટ લેતા હતા તો ઇક્વિટીની સાથે સાથે તમે ડેટનું પણ એક્સપોઝર લઈને કેવી રીતે ટેક્સ એફિશિયન્સી લાવી શકો તો ડેફિનેટલી નિવેશકોએ આવા બધા ઓપ્શન્સ કેટેગરી જોવી જોઈએ કે બેલેન્સ ફંડ છે કે પછી મલ્ટી એસેટ છે જેવી રીતે કલ્પેશભાઈ કહેતા હતા કે ભાઈ ઓવરઓલ ડાયવર્સિફિકેશન મ્યુચ્યુઅલ ફંડ આપે છે એવી ફંડની કેટેગરી પણ છે કે તમે મલ્ટી એસેટ ફંડમાં તમે નાખો જેમાં તમને ઇક્વિટીનો એક્સપોઝર મળે ડેટનો એક્સપોઝર મળે કોમોડિટીઝનો એક્સપોઝર મળે ઇન્ટરનેશનલ ઇક્વિટીઝનો પણ એક્સપોઝર મળે બધી જગ્યાથી તમને તમે અગર તમે આટલા નિપુણ ના હો તમે સમજવામાં તમને એવું લાગતું હોય અને તમને સિમ્પલ પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડથી સ્ટાર્ટ કરવું છે તો આ મલ્ટી એસેટ કેટેગરી તમારા માટે છે જે ટેક્સ એફિશિયન્ટ પણ છે અને તમારા જે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને તમે જે વાત કરી કે પછી ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અગર વાત કરીએ તો બંનેમાં વિન વિન સિચ્યુએશન આપે છે અને રિસ્ક પોઈન્ટ ઓફ વ્યૂ પણ આટલું રિસ્ક લેતા નથી કારણ કે ઇક્વિટી પોર્શન પ્રોબ્લી એમાં હશે તો એ લાર્જ કેપને ડિવોટ કરતા હશે લાર્જ કેપ સ્ટોક્સમાં નાખતા હશે તો ઓવરઓલ બેલેન્સ ફંડ એટલે હાઇબ્રિડ કેટેગરી કે મલ્ટી એસેટ ફંડ જોવું જોઈએ ઇન્ફ્લેશન ટેક્સેશન અને રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી જેમાં રિસ્ક ઓછું છે અને રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એફડીના કરતા વધારે કરી શકો છો અને બીજી એક વસ્તુ આમાં છે કે અહીંયા મને લાગે છે કે એક એવી કેટેગરી કેટેગરી જે મેચ્યોર્ડ કેટેગરી છે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે સમજે છે પ્રોડક્ટ્સને કાં એમનો કોઈ એવો ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય જે એનો રિસ્ક પ્રોફાઇલિંગ અને પ્રોપર પ્લાન કરીને અગર એમને આપતો હોય તો એવા ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ પણ છે કે જે સિનિયર સિટીઝન તો એમ ન કહી શકું પણ જે એફડી જે ક્લાસ જે છે એફડીમાં જે નાખતા આવ્યા છે જેને અલગ પ્રોડક્ટમાં કરવું છે તો પી ટુ પી જેવો પણ એક ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી છે કે ઓપ્શન છે કે જ્યાં એ એનો એક્સપોઝર એટલીસ્ટ ફાઈવ પર્સન્ટથી આપી શકે છે એલોકેશન એના પૈસાનો અને જે ઓવરઓલ રિટર્નનું જે એનું ટાર્ગેટ છે કે એ વિચારી રહ્યો છે એમાં કદાચ એને થોડુંક બુસ્ટપ મળશે કે એને થોડુંક વધારે રિટર્ન ત્યાંથી લાવી શકે છે ઓકે મારી પાસે ટાઈમનો અભાવ છે એ તો મારે હજી બે ક્વેશ્ચન પૂછવાના છે કાર્તિકભાઈ ગવર્મેન્ટ પોલિસીસ કઈ રીતના માર્કેટનું રનવે ચેન્જ કરી શકે છે યુનો પ્રીતિબેન જે સિમ્પલ પોલિસી અનાઉન્સમેન્ટ થાય ને કે ફલાણા આ ક્ષેત્રમાં આપણે જીએસટી બે ટકાથી કે પાંચ ટકાથી વોટ એવર ઓછું કરશું દાખલા તરીકે તો એમાં તમને તરત રિઝલ્ટ જોવા મળે પણ આપણે એવી પોલિસીઝ ઉપર ફોકસ કરવી છે કે જ્યાં જબરજસ્ત મોટી આખો ઇતિહાસ બની જશે અને આપણા દેશની દિશા બદલાઈ જશે દાખલા તરીકે ઇથેનોલ બ્લેન્ડિંગ હવે ફોર એક્ઝામ્પલ ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે આપણે તેલ ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં જો વીસ ટકા સુધી ઇથેનોલ આવી જાય તો પેટ્રોલના ભાવ ઓછા થઈ જાય ઓઇલ કંપનીઝને ફાયદો થાય આપણું ઓઇલ ઇમ્પોર્ટ બિલ ઓછું થઈ જાય એટલે એ બહુ મોટી વસ્તુ છે વી આર ધ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ શુગર તો આપણે શુગર કંપનીઝ જે કેટલા વર્ષો સુધી લોસ કરતી હતી સડનલી એ લોકોનો આખું કાયા પલટ થઈ જશે એટલે આ એક વસ્તુ છે કન્સિડર કરવાની પોલિસીઝનું શું ઇમ્પેક્ટ થાય બીજું હાલમાં જી ટ્વેન્ટીમાં જે આફ્રિકા ઉપર આટલું મોટું અનાઉન્સમેન્ટ થયું આપણે આફ્રિકાના આખા એકવીસ દેશોને જી ટ્વેન્ટીમાં મેમ્બરશીપ અપાવી એટલે પોલિટિકલી અને રાજનૈતિક આપણા સંબંધો એટલા સારા થઈ ગયા તો એનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇફેક્ટ આવતા આવતા થોડો સમય લાગશે પણ કેટલું બધું ત્યાં ટ્રેડ ઓપન થઈ જશે ને ઇન્ડિયાને વેલકમ થશે ત્યાં એનો ત્રીજું આજે કોરિડોરની વાત થાય છે સી કોરિડોરમાં યાતાયાત ટ્રાન્સપોર્ટેશન એ બધું તો ફાયદો થશે જ પણ સાથે સાથે એમાં આપણે ડેટા કેબલ પણ નાખવાના છે એમાં આપણે ઇન્ટરનેટ પણ ટ્રાન્સમિટ કરશું એમાં ઇલેક્ટ્રિસિટી પણ ટ્રાન્સમિટ કરશું એટલે કદાચ આગળના થોડાક વર્ષોમાં વી વિલ બીકમ એન એક્સપોર્ટર ઓફ ઇન્ટરનેટ ડેટા વી વિલ બિકમ એક્સપોર્ટર ઓફ પાવર એટલે એવી બધી વસ્તુઓ પણ આમાં છે એટલે આ બધી જે પોલિસીઝ થાય છે ને જે અનાઉન્સમેન્ટ થાય છે તો એટલા બધા જબરજસ્ત એટલા બધા મોટા છે અને સમજીને આમાં વિચાર કરવા બેસો તો કદાચ આ એક એક મુદ્દા ઉપર બે દિવસની ચર્ચા થાય પણ અત્યારે સંક્ષેપમાં જ પણ બધી પોલિસી જે છે ને એ ભવિષ્ય બદલી દેશે અને ઇતિહાસ પણ બનાવી દેશે અને પાથ આખો ઇન્ડિયાનો ચેન્જ થઈ જશે બટ લાસ્ટ એક સવાલ આપણે વી આર ગોઈંગ થ્રુ સો મેની ચેન્જીસ સો મેની ડેવલપમેન્ટ્સ સો મેની ટેન્શન્સ અને સો મેની ઇવેન્ટ્સ પછી એ ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ હોય ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેટલું જરૂરી છે અને એમાં આપણું જેઓ એ પ્લાનિંગ કરીએ પ્લાનર થ્રુ બી કરીએ કે પ્લાનિંગ કરીએ તો કઈ રીતના આપણું પોર્ટફોલિયો બ્લોસમ થઈ શકે આઈ ગ્લેડ આ ક્વેશ્ચન તમે પૂછો પ્રીતિ કેમ કે અલ્ટિમેટલી આપણે કહે ને કે નિવેશનું એક પર્પઝ હોવું જોઈએ નિવેશનું એક ઉદ્દેશ હોવું જોઈએ કે આપણે આ બધી ચીજો શું કામ કરીએ છીએ હવે ઓલરેડી આપણે બે વર્ષમાં બે મોટી વોર્સ જોઈ ચૂક્યા છે અને એક તો ચાલુ છે હજી તો એ એવા એવા સિચ્યુએશન્સ છે એક્સટર્નલ કન્ડિશન્સ છે ઇન્ટરેસ્ટ રેટ અપ એન્ડ ડાઉન થાય છે કે ફિક્સ્ડ ઇન્કમ અપ એન્ડ ડાઉન થાય છે કે ગોલ્ડમાં એક તેજી આવી જાય છે આવા સિચ્યુએશન્સ આવે છે ત્યારે આ બધી ચીજો બરાબર છે બટ આ બધી એક્સટર્નલ છે આ તમારા પોતાના જીવનને પર્સનલી લાગતી ઓળખતી નથી બટ તમારા પોતાના ગોલ્સ તમારી પોતાની કપેસિટી જે તમારા અર્નિંગ્સ છે અને તમારી લાઈફ તમને ક્યાં લઈ જવી છે એ બધી ચીજનું એક પાથ અને એક જર્ની એ ફક્ત બે જ વર્ડ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને જો તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું સહારો ન લો અને તમારું જે અર્ન કરવાનો ઉદ્દેશ છે કે તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે જો તમને એની સમજ ન હોય આઈ થિંક આ બધું વ્યર્થ છે કેમ કે તમે જો બધા પ્રોડક્ટ પણ સમજતા હો કે તમે આજે પીએમએસ સમજતા હો અને બધી કોમ્પ્લેક્સ ચીજો બધું સમજતા હો યટ તમારી પોતાની જિંદગીની ડિરેક્શન એક તમારા કાબુમાં ન હોય આઈ થિંક દેન દિસ એન્ટાયર એક્સરસાઇઝ ઓફ નો યુઝ સો બોટમ લાઇન ફાઈનાન્શિયલ પ્લાનિંગ ફર્સ્ટ એબ્સોલ્યુટલી અને એ તમારા માટે છે તમારા મનીના ગ્રોથ માટે છે એટલે યુ હેવ ટુ વર્ક ટુવર્ડ્સ ઇટ જો તમને સમજ ના હોય તો ઓફકોર્સ આપણી પાસે ઘણી બધી હેલ્પ લઈ શકીએ છીએ પણ ઓવરઓલ જે આપણું ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી રહી છે ઇન્ડિયન માર્કેટ્સની ગ્રોથ સ્ટોરી રહી છે આઈ થિંક કાયમ રહેવાની છે ને કાયમ નહીં એનાથી વધારે બ્લોસમ થવાની છે ને એમાં આપણે પાર્ટિસિપેટ થવાનું છે એટલે ઓફકોર્સ નિવેશ કરતા જાઓ અને તમારો પોર્ટફોલિયો વધારતા જાઓ અને એ જ ઈચ્છા છે ને એ જ અમે આશા ધરાવે છે આ દિવાળીમાં કે પ્રોસ્પેરિટી રાઉન્ડ તમારા કદમ છું મેં ઓન દેટ નોટ ઘણો આભાર તમારો વિરલભાઈ કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ આ સ્પેશિયલ શોમાં આવવા બદલ અને આપણે દર વર્ષે આ કાર્ય કરતા રહીએ છીએ અને કરતા રહીશું પણ એ સાથે જ મને આપશો રજા પણ તમે જોતા રહેજો સીએનબીસી રજા નમસ્કાર